શાંતિપૂર્ણ માહોલમાં ધીમી ગતિનું મતદાન સવારે પરબતભાઈ પટેલ જે થરાદની બેઠક પર દબદબો ધરાવે છે તે મતદાન મથક પર તો દરેક ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા પછી વધુમાં વધુ મતદાન થાય તેવી પણ લોકોને અપીલ કરી રહ્યા છે આ છ બેઠકોનું મતદાન અને તેના પરિણામો એ ચોક્કસ મહત્વના સાબિત થશે ખાસ તો પરિવર્તન અને પુનરાવર્તન આ બંને શબ્દો મહત્વના છે કેમ કે જો અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજના મત વડે જીતતા હોય તો કોંગ્રેસમાં રહીને જીતી ચૂક્યા છે અને હવે શું એ વોટ બેંક અલ્પેશ ઠાકોરને ભાજપમાં રહીને સપોર્ટ કરશે કે નહીં તે ચોક્કસ ચર્ચાનો વિષય છે એવી જ રીતે ધવલસિંહ માટે પણ એવું કહેવાય કે જે સમાજના બળ વડે તે જીત્યા હતા શું એ જ સમાજ હવે ભાજપમાં રહીને તેને સપોર્ટ કરશે કે નહીં તો સૌથી વધુ જે ઉમેદવારો છે એ અમરાઈવાડી બેઠક પર છે સૌથી ઓછા ઉમેદવારો લુણાવાડાની બેઠક પર છે અલગ અલગ સ્થાનિક મુદ્દા ચોક્કસ ચર્ચામાં રહેશે પરંતુ જેમ દર વખત થતું આવ્યું છે તેમ વિધાનસભાનું ઇલેક્શન હોય ત્યારે પણ એ નેશનલ લેવલના મુદ્દાઓ ચર્ચામાં રહેતા હોય છે આ વખતના જે મુદ્દાઓ છે તે 370ની કલમ હટાવવી આતંકવાદનો સફાયો ગઈકાલે જ જે પાકિસ્તાન પીઓકેમાં કાર્યવાહી કરવી તે મુદ્દો પણ અત્યારે મહત્વનો સાબિત થશે આ ઉપરાંત અનેક જે હરિયાણા અને મહારાષ્ટ્ર અહીંયા જે નવા મોટર વ્હીકલનો એક્ટ અમલમાં આવ્યો તેનું પણ કદાચ પ્રતિબિંબ આજના મતદાનમાં ચોક્કસ જોવા મળી શકે છે તો પરબત પટેલ આપણા ટીવી સ્ક્રીન પર જે મતદાન કરીને બહાર આવી રહ્યા છે થરાદ પરબત પટેલ લગભગ 20 વર્ષથી આ બેઠક પર ધારાસભ્ય પરંતુ તે હવે સાંસદ બની ગયા છે અને આથી આ બેઠક ખાલી પડી છે અને અત્યારે થરાદ બેઠક પર જે જંગ છે જીવરાજભાઈ પટેલ વર્સિસ ગુલાબસિંહ રાજપૂતનો આ મુખ્ય જંગ રહેશે અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કોંગ્રેસ તરફી માહોલ હોઈ શકે છે પરંતુ પરબત પટેલ એ ઘણો દબદબો ધરાવે છે આ બેઠક પર ભાજપનો દબદબો લગભગ 20 વર્ષથી આ બેઠક પર ભાજપનો દબદબો છે ગુજરાતી ચૌધરી પટેલ મારવાડી ચૌધરી પટેલ ખાસ મુખ્ય જ્ઞાતિગણિતની વાત કરીએ તો મુખ્ય મતદાતાઓ આ બેઠક પર છે પરબત પટેલને ગયા વખતે 38.74% મત મળ્યા હતા સામે કોંગ્રેસના જે ઉમેદવાર હતા ડીડી રાજપૂત તેમને માત્ર 32% વોટ મળ્યા હતા એટલે વોટ માર્જિન ખાસું એવું વધુ હતું સહકારી ક્ષેત્રના જે પ્રધાનમંત્રી જે પ્રમાણે દેશને વિકાસની યાત્રા ઉપર લઈ જઈ રહ્યા છે એ રસ્તા ઉપર પ્રજા મતદાન કરવા માટે આગળ વધી રહી છે ચૂંટણી તો જે લડશે બધા ઉમેદવારો જીતના દાવા કરશે જ વાત સાચી છે પરંતુ છેવટે નિર્ણય પ્રજાએ કરવાનો હોય છે એના મતદાતાઓને તમે સારી રીતના જાણો છો પક્ષ પલટુઓને સ્વીકારશે એના મતદાતાઓ હું અત્યારનો જે મુદ્દો છે અત્યારે હાલ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 370ની કલમ નો જે અમલ એને વર્ષોથી ચાલતો તો એને નાબૂદ કરી અને દેશને સ્વમાન સ્વાભિમાન આપ્યું છે આ ધરતી ઉપર નર્મદાનું પાણી લાવવાનું કામ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની અંદર થઈ રહ્યું છે ચૂંટણીની અંદર મુખ્ય મુદ્દા તરીકે નર્મદાનું પાણી અને દેશનું સ્વ 370ની કલમ આ બે મુદ્દાના આધાર ઉપર ચૂંટણી અહીંયા આગળ લડાઈ રહી છે શંકરભાઈ ખાસ કરી અને પેટા ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું છે 6-6 ચૂંટણીઓ 6-6 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય પામી છે શંકરભાઈ તમારું નિશાન મતદાન થતું હોય છે લાગે છે કે રાજનપુરમાં મતદાનની ટકાવારી વધશે હવે એ તો સાંજે ખબર પડે મતદાન કેટલા ટકા થયું શું થયું એડવાન્સમાં કેવું અઘરું છે પરંતુ લોકોમાં ઉત્સાહ છે મતદાન કરવા માટેનો અત્યારથી લાઈનો લાગી છે એ પ્રમાણે બધા મતદાન પણ સારું કરશે શંકરભાઈ તમે વોટ કર્યો પેલો તો શંકર ચૌધરીએ મતદાન કરી દીધું છે અને હવે જીતના દાવા તમામ ઉમેદવારો પણ કરી રહ્યા છે ભાજપનું પણ કહેવું છે કે 6-6 બેઠકો પર ભાજપ જ જીતવાનું છે આપણા ટીવી સ્ક્રીન પર અલગ અલગ દ્રશ્યો અમરાવાડી થરાદ બાયડ રાધનપુર અને લુણાવાડા આ 6-6 બેઠકોના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર આજે થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી સવારમાં 8 વાગે શરૂ થઈ ચૂકી છે હું પણ મારા ગામમાં ભાતર ગામે અત્યારે મત આપવા માટે આવ્યો હતો
બુથ ઉપર લોકોની જે લાઈન લાગી છે, જે ઉત્સાહ છે, અને સમગ્ર વિસ્તારમાં તો મેં અત્યાર સુધી જોયું કે જે મિત્રો દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રાધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ, રાજ્યના લોકલાડલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જ્યારે આખી સમગ્ર ચૂંટણી પેટા ચૂંટણી થાય, પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જે પ્રેમ આપ્યો છે, જે કાબો કર્યા છે, અને એટલા માટે અહીંના અમારા સ્થાનિક ઉમેદવાર ભાઈ શ્રી જીવરાજભાઈને પ્રજા જંગી વોટોથી જીતાડશે. જે અત્યાર સુધી ક્યારેય લીડ ન મળ્યું વિધાનસભામાં એટલી લીડથી જીતાડશે, એમાં કોઈ મિત્રો શંકાને સ્થાન નથી. આ લાંબી લાઈનો ગુલાબસિંહ રાજપૂત માટે લાગી છે એવું એમનું કહેવું છે. એ તો જ્યારે 24મી રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. તમે કદાચ એવું પેલા મતદારોને પૂછો તો ખબર પડે, કારણ કે કોના માટે લાગી છે એ કદાચ 24 તારીખે ક્યાંય દેખાય પણ નહીં. એક વિડિયો કાકા વાયરલ થયો કે જેમાં તમે મતદારોને કે વિધાનસભા ક્ષેત્રના બહારના લોકોને લઈને બેઠા હો. હા હા હા, હું એટલા કોંગ્રેસનો આક્ષેપ મિત્રો હું એટલા માટે જ કહું છું કે કાલ રાત્રે તો અનેક મુદ્દા ચોક્કસ ચર્ચામાં હતા. એ દારૂબંધીવાળી વાત હોય, વાયરલ વિડીયોની વાત હોય, પરંતુ હવે મતદાતાઓના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે તે કળવું મુશ્કેલ. ચોક્કસ 24મી ચોક્કસ ખબર પડે કે કોના તરફી આ મતદાન થઈ રહ્યું છે. મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, એક કલાક જેટલો સમય પણ થઈ ચૂક્યો છે. શંકરભાઈ ચૌધરી પણ મતદાન કર્યું છે, તેમની સાથે વાત કરી. શંકરભાઈ મતદાન કર્યું? જી. કેટલા આશ્વસ્ત છો? સંપૂર્ણ. કયા મુદ્દાઓ ખાસ કરીને એવું જોવા મળતું હોય છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચૂંટણી લડાતી હોય છે, વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દા પર લડાતી હોય છે, અને પેટા ચૂંટણી આ વખતે કયા મુદ્દા ઉપર લડાઈ રહી છે? કિંજલબેન, સ્થાનિક હોય કે બાય ઇલેક્શન હોય, કેન્દ્રમાં અને રાજ્યમાં બંને પ્રમાણે જે ભાજપની સરકાર છે અને જે વિકાસની યાત્રાને આગળ વધારી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણી બંનેની સરકારો, તો આ વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી ચાલી રહી છે. શંકરભાઈ, આપ પોતે પણ 3 વખત આ બેઠક ઉપરથી લડી ચૂક્યા છો, જીતી ચૂક્યા છો, અહીંની જે પ્રજાની તાસીર છે શું લાગી રહ્યું છે, કોના તરફી જશે? આ વિસ્તારની પ્રજા ભણેલી ઓછી હશે, પરંતુ કોઠા સૂજવાળી પ્રજા છે અને જાગૃતતા, એ પોલિટિકલી જાગૃતતા ઘણી મોટા પ્રમાણમાં છે. તો વિકાસના રસ્તા ઉપર ચાલવા માટે સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં બે ભાજપની છે, તો વિકાસની યાત્રા ત્યાં આગળ ઓર તેજ ગતિથી આગળ વધશે, એ મુદ્દા ઉપર ચાલશે એવો મારો અનુભવ. શંકરભાઈ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંનેમાંથી એક પણ ઉમેદવારનું વોટિંગ અહીં નથી, એટલે કહી શકાય કે બંને રાધનપુર માટે આયાતી ઉમેદવાર છે. તો બે આયાતી ઉમેદવારમાંથી કયા આયાતી ઉમેદવારની આ વખતે જનતા પસંદગી કરશે? આમાં ઉમેદવારનો પ્રશ્ન બેન છે નહીં, અમે બધા મતદારોનો મત છે ને, એટલે અમે બધા મતદાન કરીશું. જો વાત કરતા કરતા જ્યારે શંકરભાઈ પણ હસી પડતા, એટલે સ્વાભાવિક રીતે જે આયાતી ઉમેદવારનો જે મુદ્દો છે તે અહીંયા ખૂબ જ મહત્વનો છે. જોવાનું એ છે કે પ્રજા કયા આયાતી ઉમેદવારને આ વખતે પોતાનો નેતા બનાવશે.